વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર સંસ્કૃત વિષય શીખીશું. સંસ્કૃત વિષય એ છઠ્ઠા ધોરણ ની અંદર તદ્દન નવો જ વિષય છે. તે વિષય આપણે આજે શીખવાના છીએ. તો આ વિષય ની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ વંદના. વંદના, વંદના એટલે કે પ્રાર્થના. અહીંયા આ વંદનામાં પ્રાર્થના એટલે કે કોઈ પણ ભગવાન કે કોઈ પણ ગુરુ ની આપણે પ્રાર્થના કરીએ છીએ. વંદના કહે છે. અહીંયા ત્રણ શ્લોક આપેલા છે. ત્રણ શ્લોકો એક ભગવાન અને ગુરુ વિશે આપેલા છે. પહેલો શ્લોક ગુરુ વિશે આપેલો છે. અહીંયા આ શ્લોકમાં ગુરુનું મહત્વ સમજાવ્યું છે કે આપણા જીવનમાં નાનપણથી લઈને અત્યાર સુધી આપણા ગુરુ આપણા માતા પિતા પણ આપણા ગુરુ જ છે. પછી શાળામાં જઈએ, શાળામાં જઈએ તો શિક્ષક પણ આપણા ગુરુ જ છે. તો એક ગુરુને અહીંયા મહત્વ સમજાવ્યું છે અને તે ગુરુને ભગવાન સાથે સરખાવ્યા છે અને તે ગુરુ એ પરમાત્મા સ્વરૂપ છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. બીજા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે ગણપતિ, ગણપતિ વિશે અહીંયા સમજાવવામાં આવ્યું છે. આપણે કંઈ પણ નવું શુભ કાર્ય શરૂ કરીએ છીએ ત્યારે આપણે ગણપતિને યાદ કરીએ છીએ અને ગણપતિની પૂજા કરીએ છીએ. તો અહીંયા એ જ ગણપતિનું ગણપતિ વિશે સમજાવ્યું છે. અહીંયા જુઓ આ શ્લોકમાં સરસ્વતી દેવી વિશે સમજાવ્યું છે. સરસ્વતી માતા આપણે જયારે વિદ્યાની શરૂઆત કરીએ છીએ, આપણે જયારે ભણવાની શરૂઆત કરીએ છીએ, શાળામાં આવીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણે પ્રાર્થના કરીએ છીએ. પણ સરસ્વતી દેવીની કે શારદા દેવીની આપણે પ્રાર્થના કરીએ છીએ, પછી આપણે વિદ્યાની શરૂઆત કરીએ છીએ, ભણવાનું શરૂ કરીએ છીએ. તો તે સરસ્વતી દેવીની અહીંયા મહત્વ સમજાવ્યું છે. હવે આપણે આ શ્લોક વિસ્તારથી જોઈશું. પહેલો શ્લોક છે, આ પહેલો શ્લોક આપણે પહેલા ગાઈશું પછી તેનો અભ્યાસ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અહીંયા જુઓ આ શ્લોકનું આપણે ધ્યાન કર્યું. હવે તેને આપણે વિસ્તારથી સમજીશું. અહીંયા જુઓ સૌ પ્રથમ છે આના શબ્દ સાક્ષાત. સાક્ષાત એટલે કે પ્રત્યક્ષ અથવા તો નજર સામે. પરબ્રહ્મ, પરબ્રહ્મ એટલે કે પરમાત્મા. મહેશ્વર, મહેશ્વર એટલે કે મહાદેવ શંકર. મહાદેવ શંકર ને આપણે સંસ્કૃતમાં કહીએ છીએ મહેશ્વર. તસ્મૈ, તસ્મૈ એટલે કે તે. શ્રી ગુરુવે, શ્રી ગુરુવે એટલે કે શ્રી ગુરુદેવને. નમઃ એટલે કે નમસ્કાર. આપણે તેને નમન કરીએ છીએ તેને શું કહે છે? નમઃ. અહીંયા જુઓ તેનો ભાષાંતર શું કહે છે? ગુરુ બ્રહ્મા એટલે કે ગુરુ બ્રહ્મા છે. ગુરુ વિષ્ણુ એટલે કે ગુરુ વિષ્ણુ છે. ગુરુ દેવો મહેશ્વર.
એટલે વાંગી સૂંઢ વાળા, મહાકાય, મહા એટલે વિશાળ, કાય એટલે તો કાયા વાળા અથવા તો શરીર વાળા, મહાકાય વિશાળ શરીર વાળા અથવા તો વિશાળ કાયા વાળા. સૂર્ય કોટિ કરોડો સૂર્ય, કોટિ એટલે કે કરોડો અને સૂર્ય એટલે સૂર્ય, કરોડો સૂર્ય. સમપ્રભ સમ એટલે કે સમાન અને પ્રભ પ્રભ એટલે તેજ વાળા. મે સર્વ કાર્યેષુ, મે એટલે કે મારા, સર્વ એટલે સર્વ બધા જ, કાર્યેષુ કાર્યેષુ એટલે કે કાર્યોમાં, નિર્વિઘ્ન એટલે કે વિઘ્ન રહિત, કુરુ એટલે કરજો. અહીંયા શું કહે છે કે વાંકી સૂંઢ વાળા, વિશાળ કાયા વાળા, કરોડો સૂર્ય સમાન તેજ વાળા મારા સર્વ કાર્યોમાં વિઘ્ન રહિત કરજો. હવે આગળ આપણે જોઈશું કે વક્રતુંડ, વક્રતુંડ એટલે કે વાંકી સૂંઢ વાળા, મહાકાય એટલે કે વિશાળ કાયા વાળા, સૂર્ય કોટિ સમપ્રભ, સૂર્ય કોટિ સમપ્રભ એટલે કે કરોડો સૂર્ય સમાન તેજ વાળા ગણપતિ. અહીંયા આપણે વિસ્તારથી જોઈએ એટલે વાંકી સૂંઢ વાળા, વિશાળ કાયા વાળા, કરોડો સૂર્ય સમાન તેજ વાળા ગણપતિ. એ કોની વાત કરવામાં આવી છે? તો ગણપતિ. અહીંયા આપણે લખીશું ગણપતિ મારા, એ જો મે સર્વ કાર્યેષુ, અહીંયા જે દેવ હતું તે અહીંયા મૂકું ગણપતિ. મે સર્વ કાર્યેષુ, મારા સર્વ કાર્યમાં, અહીંયા શું કૌંસમાં એટલા માટે લખ્યું છે કેમ કે આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ, કયું કાર્ય, શુભ કાર્ય, કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ શ્લોક આપણે કહીએ છીએ, ગણપતિની યાદ કરીએ છીએ, એટલા માટે અહીંયા શુભ લખ્યું છે. મારા સર્વ શુભ કાર્યોમાં સર્વદા હંમેશા મને, અહીંયા વાક્ય રચના બેસે એટલા માટે અહીંયા લખ્યું છે મને વિઘ્ન નિર્વિઘ્ન કુરુ, વિઘ્ન રહી કરજો, કુરુ એટલે કે કરજો. અહીંયા જુઓ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, હે વાંકી સૂંઢ વાળા, વિશાળ કાયા વાળા, કરોડો સૂર્ય સમાન તેજ વાળા ગણપતિ, નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, મારા સર્વ શુભ કાર્યમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો. હવે જોઈએ આપણો ત્રીજો શ્લોક, હવે તેનું ગાન કરીશું. નમસ્તે સારદે દેવી વીણા પુસ્તક ધારિણી, વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હવે જોઈએ શું કે છે, નમસ્તે સારદે દેવી વીણા પુસ્તક ધારિણી, વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હવે સૌપ્રથમ તેના શબ્દાર્થ જોઈશું. વીણા પુસ્તક ધારી એટલે કે વીણા અને પુસ્તક ને આપણે અલગ પાડીએ છીએ, તો વીણા અને પુસ્તક, ધારી એટલે કે ધારણ કરનાર, વીણા અને પુસ્તક ધારણ કરનાર. નમઃ એટલે કે નમસ્કાર, વિદ્યા આરંભ એટલે કે વિદ્યાની શરૂઆત, કરિષ્યામિ કરિષ્યામિ એટલે કે કરું છું, સર્વદા એટલે હંમેશા, પ્રસન્ન ભવ પ્રસન્ન એટલે કે પ્રસન્ન અને ભવ એટલે રહેજે પ્રસન્ન રહેજે. હવે આપણે જોઈએ કે નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારી, એનું ભાષાંતર શું થાય છે, હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી શારદા, નમસ્તે શારદે દેવી તને નમસ્કાર હજો. શું કે છે કે તને નમસ્કાર હો, વિદ્યા